લાખણી પંથકમાં ગાડી લેવેચનો ધંધો મોટા પાયે ધમધમી રહ્યો છે, તો બીજી બાજુ વાહન ચોરીના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જે અંતર્ગત જે કોઈપણ વ્યક્તિ જૂનું વાહન ખરીદે છે તેને જે તે વાહનના પૂરા ડોક્યુમેન્ટ્સ તથા વાહનના નંબર પ્લેટની ચકાસણી પણ કરવાની રહેશે. સાથે જ વિવિધ ઓટો કન્સલ્ટના ત્યાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, અને જો વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો હશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તૈયારી પણ બતાવવામાં આવી છે. આજે અમે ગઈકાલે તમામ ઓટો કન્સલ્ટન્ટ વાળા જે વેપારીઓ છે, વાહનોની જે લેવેચ કરે છે, એ વેપારીઓને અમે ગઈકાલે સૂચના આપી દીધી કે જે વાહનો તમે વેચવા માટે તમારી પાસે આવે અને જે તમે જેને વેચો છો એની તમારે પૂરેપૂરી ડિટેલ્સ રાખવી. આ અમને એવી શંકા છે કે રાજસ્થાનને અડીને આ જિલ્લો આવેલો છે અને મોટા પ્રમાણમાં વાહનો છે એ કાચ આઈધર ચોરીના હોઈ શકે અથવા એવું પણ હોઈ શકે કે કોઈની ઉપર ફાઇનાન્સવાળા અથવા બેંકની લોન બાકી હોઈ શકે અને એના હપ્તા ભરી ના શકતા હોય એટલા માટે વેચવા માટે આવી ગયા હોય. અત્યારે અમે 3-4 ઓટો કન્સલ્ટન્ટમાં તપાસ કરેલી અને અમને વાહનો પણ શંકાસ્પદ મળેલા છે અને એ વાહનો પોલીસ સ્ટેશને રખાવી દીધા છે. એ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે, એના માલિકને પૂછવામાં આવશે. એવા કોઈ વાહનો જણાશે કે ભાઈ ચોરીના છે અથવા બીજા કોઈ મતલબ આરટીઓના નિયમોનો ભંગ થતા વાહનો હોય તો અમે કાયદેસર ડિટેન કરશું. તો દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સના વર્ષ 2024નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. આ પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતા જ ગુજરાતના બાળકો ટોપર રેન્કમાં જોવા મળ્યા. જેઈઈ એડવાન્સના અમદાવાદના મૃગાંક ગોયલે ટોપ 100માં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. મૃગાંક ગોયલે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઓલ ઇન્ડિયા રેન્ક 66 મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 26મી મેના રોજ જેઈઈ એડવાન્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પેપર 1 અને 2માં કુલ 1.80 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયા છે તેમાંથી 7964 મહિલા ઉમેદવારો છે. મેને જે એડવાન્સ 2024 મેં AIR 66 પ્રાપ્ત કી હૈ. 9th और 10th में सेल्फ स्टडी की थी, उसके बाद 11th 12th में कोचिंग क्लासेस ज्वाइन की, एलिन कोचिंग क्लासेस, और उससे बहुत सपोर्ट मिला पूरे टाइम. मतलब स्टडीज़ के अलावा और कोई जनरली मैं काम नहीं करता था, जितना मैक्सिमम टाइम स्टडीज़ को हो सकता था उतना देता था और फुल डेडिकेशन के साथ मेहनत की है. लास्ट टाइम में भी पूरा रिविजन अच्छे से किया और हर टेस्ट में जो भी होती गलतियाँ होती थी उनको एनालाइज किया जिससे अगले टेस्ट में वो गलतियाँ ना हो. टोटल 1,80,000 बच्चों ने पूरे भारत से पार्टिसिपेट किया और उसमें अगर हम पूरे एल एन का देखें तो 45 बच्चे एल एन के क्लासरूम प्रोग्राम से टॉप 100 में आए, जिसमें से एक बच्चा एल एन अहमदाबाद से भी आया है टॉप 100 में, रैंक 66 मृगांक गोयल. और इसके अलावा टॉप 500 में हमारे 4 बच्चे हैं और टॉप 2000 में हमारे 22 बच्चे हैं और टोटल 211 बच्चे सेलेक्ट हुए हैं पूरे एल एन अहमदाबाद से जेई एडवांस के परीक्षा द्वारा. તો ગુજરાતમાં એન્ટ્રી સાથે ચોમાસાની બ્રેક જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતા નબળું પડ્યું છે. મોન્સૂન બ્રેકના કારણે ચોમાસુ નબળું પડ્યું છે, પરંતુ આજે ક્યાં વરસાદ પડી શકે છે તેના પર જો નજર કરીએ તો આ તમામ વિસ્તાર છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર કે જ્યાં આજે વરસાદની સંભાવના છે, જેમાં ડાંગનો સમાવેશ થાય છે, દાદરનગર હવેલીનો સમાવેશ થાય છે, દમણ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે. આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહી છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. જોકે જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી ક્યાંક વરસાદને લઈને બ્રેક પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આ તમામ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ કે આવતીકાલે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદ પડશે, વલસાડમાં આવતીકાલે વરસાદ પડશે, તાપીમાં વરસાદ પડશે, નવસારીમાં વરસાદ પડશે, જ્યારે સુરતમાં પણ વરસાદ પડી શકે છે. નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ અને હા અમદાવાદમાં પણ આવતીકાલે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. તો મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે, એક અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નથી જોવા મળી રહી. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહીં, મોન્સૂન બ્રેકના કારણે ભારે વરસાદ નહીં થાય, 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થવાનું અનુમાન છે. તો 16 અને 17 જૂને વરસાદની શક્યતા, રાજ્યમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહેશે જ. વલસાડ, વાપીમાં ચોમાસાનો વિરામ, તો અરબી સમુદ્રમાં હાલ દબાણ ન હોવાથી ચોમાસાનું બ્રેક છે. દક્ષિણ ગુજરાતના અને અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે.
હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે, દક્ષિણ ગુજરાતથી થઈ છે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે. પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે, એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે, મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે. એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એ ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, કોઈ કોઈ જગ્યાએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1-2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે. પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે. એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે પણ એમાં કોઈ મોટી ઉથલ પાથળ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી, 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે, એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ગોંડલના સંમેલનમાં SC સમાજની જાહેરાત, 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની મળશે બેઠક, જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી. SC સમાજે કરી છે 4 માંગણીઓ, ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય. તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હાર્દિક, જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે મામલે શું વધુ અપડેટ છે? બેઠકોની પણ વાત થઈ રહી છે. ચોક્કસથી લુબના, રાજકોટ જિલ્લાનો જે ગોંડલ તાલુકો છે ત્યાં થોડી વાર પહેલાં જે છે અનુસૂચિત જાતિની વિશાળ રેલી મળી હતી. વાત કરવામાં આવતા રેલીમાં જે છે એ મુખ્ય 4 માંગ મૂકવામાં આવી છે, જેમાં ગણેશ જાડેજા અને ત્રેની ટીમ સમક્ષ જે છે ટીમ વિરુદ્ધ ગુજસી ટોકની કલમ દાખલ કરવામાં આવે, આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમ દાખલ કરવામાં આવે, આ ઉપરાંત સ્પેશિયલ PPની ફાળવણી કરવામાં આવે અને આ સમગ્ર કેસ છે તે જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ માંગ સાથે જે છે તે અનુસૂચિત સમાજના જે આગેવાનો છે તેમણે પોતાની માંગ રજૂ કરી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો 2 દિવસ બાદ ફરી જે છે એ અનુસૂચિત સમાજની જે બેઠક જૂનાગઢમાં મળશે અને તેમાં કેટલાક નિર્ણયો પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે ફરિયાદી છે તેમણે તો ત્યાં સુધી માંગ કરી દીધી છે કે જે ગીતાબા જાડેજા છે તેમનું ધારાસભ્ય પદ રદ કરે સરકાર, તેવી પણ તેમણે માંગ જે છે મીડિયા સમક્ષ કરી દીધી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે આજે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામ છે તે ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ છે. અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગોંડલની મુખ્ય બજારો બંધ છે, એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં એક જ દિવસે અલગ અલગ 2 બાબતો સામે આવી રહી છે. એક બાજુ ઉગ્ર વિરોધ છે, વિશાળ બાઇક રેલી નીકળી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે ગોંડલ શહેર બંધ છે, ગોંડલ શહેરના જે છે 84 જેટલા ગ્રામ્ય વિસ્તારો પણ બંધ છે, એટલે કે કહી શકાય કે વિરોધ અને સમર્થન બંને બાબતના જે છે એક જ જગ્યાએ જોવા મળી રહી છે.
આજે વહેલી સવારથી જ ગોંડલ શહેર છે તે પણ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. રેલી પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સ્થળે જે છે થોડી વાર પહેલાં જે છે સભા પૂર્ણ થઈ હતી અને દલિત સમાજના જે તો આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી જે માંગણીઓ છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે. અન્ય સમાચાર, અમદાવાદથી ગુજસેલના પૂર્વ કેપ્ટન સહિત ત્રણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીએ નોંધ્યો છે ગુનો. 72 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સામે આવ્યું. સરકારની જાણ વગર ફ્લાઇટનો કર્યો છે દુરુપયોગ. સત્તાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું. ગુજસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આપી માહિતી. તો એસીબીમાં ફરિયાદ ત્યારે કેપ્ટન અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશકુમાર નટવરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતાની ફરજ દરમિયાન સરકારી એરક્રાફ્ટમાં પરવાનગી વગર જ કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આરોપ છે. સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી ગુજસેલ સિવાય અન્ય કંપનીની ફ્લાઇંગ ડ્યુટીમાં સેવા આપીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડને મેનપાવર પૂરો પાડવાના આ બદલામાં કેપ્ટન અજય ચૌહાણે અંગત બેંક એકાઉન્ટમાં ₹10 લાખ મેળવીને આર્થિક લાભ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોનલાઇન પર. મૌલિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, જે માહિતી સામે આવી રહી છે ગુજસેલના પૂર્વ કેપ્ટન સામે? લુબના, છેલ્લા ઘણા સમયથી અહીંયા તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી હતી. કેપ્ટન વિરુદ્ધ ખાનગી રહ્યા છે તપાસ કરવામાં આવી હતી અને આખરે એસીબીએ આ ફરિયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે અજય ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જે પ્રકારના આક્ષેપ હતા અને તેને જ લઈ સરકારના ધ્યાને આવતા ગુજરાતના જે અધિકારી છે તેમના તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માનવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાતમાં ફરજ મોકૂફ ઉપર હતા, પરંતુ તેમ છતાં પણ અગાઉ તેમણે જે ફરજ બજાવી હતી ત્યાં એરક્રાફ્ટનો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરતા કરતા પોતાના સત્તાનો પણ દુરુપયોગ કર્યો અને તેનો ઉપયોગ કુટુંબીજનના અંગત હવાઈ છપરી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. તેનાથી સરકારના જે તિજોરી છે તેને નુકસાન પહોંચ્યું હતું. સાથે સાથે તે પોતે એક કેપ્ટન પાયલોટ હોવા છતાં અન્ય કંપની જે છે તેને મેનપાવર પૂરો પાડતા હતા, ત્યાં અન્ય મદદ છે તે ખાનગી કિરાયે કરતા હતા અને તેના બદલામાં તે વળતર પણ લેતા હતા, જે ન કહી શકાય તે પ્રકારની દૃશ્ય જે છે તેમણે કર્યું હતું અને તેના જ કારણે તેમના વિરુદ્ધ આવક કરતા વધુની સંપત્તિ એટલે કે ડીએ કેસ જે છે એ પણ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ જે છે તેમાં કેટલા રૂપિયા તેઓ લીધા છે એ બાબતની પણ ઈસીબી તપાસ કરી રહી છે. જી બિલકુલ મૌલિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કાલથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ. સોમવારથી હાથ ધરાશે સરપ્રાઇઝ ચેકિંગ. પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે. રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા. સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલે છે. 800 જેટલી સ્કૂલ વાન સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું. રોજની 40 જેટલી અરજીઓ આવે છે. આજે સંચાલક મંડળો સાથે મીટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો 2019 થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે. બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર કમ્પ્લાય કરી દે. અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઇવ કરવામાં આવશે. એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ 600 શાળાઓમાં ડીઈઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું. 7-8 જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 7 શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 1 શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી
એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો. જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે, સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં.